रॉकेट थी हम आज चार्ज संभाळवाना छे ने चार्ज संभाळता पहेला विधिवत रीते पूजा अर्चना करी रह्या छे हर्ष संघवी। गृहमंत्री तरीके नो पोतानो चार्ज तेओ संभाळवा जई रह्या छे त्यारे तेमनी ऑफिस मां पूजा अर्चना करवामां आवी। गृह राज्यमंत्री तरीके हर्ष संघवीए चार्ज संभाळ्यो छे। आपने जणाव्युं मजूरोना धारासभ्य छे हर्ष संघवी अने नवा बनेला मंत्रिमंडळ मां तेओने महत्वपूर्ण जवाबदारी जारे सौंपवामां आवी छे त्यारे शुभ मुहूर्त मां हर्ष संघवी कैबिनेट मंत्री तरीकेनो पोतानो चार्ज संभाळ्यो, गृहमंत्री तरीकेनो पोतानो चार्ज संभाळ्यो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल की टीम हवे तैयार छे। नवा 25 नवनियुक्त मंत्रीओ एक बाद एक पोतानो चार्ज संभाळी रह्या छे त्यारे कैबिनेट मंत्री हर्ष संघवीए पण पोतानो चार्ज संभाळ्यो। गृह राज्यमंत्री तरीकेनी महत्वपूर्ण जवाबदारी हर्ष संघवीने सौंपवामां आवी छे। मजूराना धारासभ्य छे हर्ष संघवी अने तेओ ऑफिस पहोंच्या। शुभ मुहूर्तमां हर्ष संघवी ऑफिस पहोंच्या, पूजा विधि करीने पोतानो चार्ज तेओए संभाळ्यो छे। तो आज थी नवुं मंत्रिमंडळ एक्शन मोडमां जोवा मळी रह्युं छे। एक बाद एक तमाम मंत्रीओ पोतानो जे चार्ज छे ते शुभ मुहूर्तमां संभाळी रह्या छे। दिवस पहला ज हर्ष संघवीए शपथ ग्रहण कर्या छे। महत्वपूर्ण जवाबदारी हर्ष संघवीने सौंपवामां आवी छे। गृह राज्यमंत्री तरीकेनी તેઓની આ જવાબદારી આજથી તેઓ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળીને ઉપાડી રહ્યા છે। મજૂરોના ધારાસભ્ય હર્ષ સંઘવી નવા મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ જવાબદારી હવે તેઓ નિભાવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની જે નવી ટીમ છે, નવું મંત્રીમંડળ છે તે સજ્જ થઈ ચૂક્યું છે। એક બાદ એક તમામ લોકોને ઓફિસ ફાળવવામાં આવી રહી છે અને તેઓ પોતાની નવી ઓફિસમાં પોતાની નવી જવાબદારી નિભાવવા તરફ આગળ વધી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે। ઓનલાઈન પર સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, નવી ટીમ નવા જ જોમ સાથે પોતાનો કાર્યભાર સંભાળવા તરફ આગળ વધી રહી છે ત્યારે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હર્ષ સંઘવીએ પણ પોતાની જવાબદારી નિભાવવા તરફ પહેલો પગ માંડી દીધો છે, પોતાની ઓફિસ પહોંચ્યા છે તેઓ। જે અત્યારે હાલ હર્ષ સંઘવી પોતાની કચેરી ખાતે પહોંચી ચુક્યા છે અને ચાર્જ અત્યારે હાલ સંભાળી રહ્યા છે અને અત્યારે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। આ સિવાય હર્ષ સંઘવી અને એમનો સમગ્ર પરિવાર જે છે અહીંયા ઉપસ્થિત આપને હાજર જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે હર્ષ સંઘવી સુરતના મજૂરા વિધાનસભા બેઠકથી જીતીને આવે છે અને આપ અત્યારે હાલ કચેરીની અંદર જોઈ શકો છો કે પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ પૂજા ખાસ જે શુભ
घड़ी છે અને એ ઘડીની અંદર અત્યાર હાલ એમના પરિવારના તમામ સભ્યો અને માતા પિતા પત્ની અને બાળકો સહિતના સમગ્ર પરિવાર જે છે એ પણ અત્યાર હાલ અહીંયા આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ સરકારની અંદર સબ મહત્વનું ખાતું હર્ષસંઘવી કે જે છે એમને સોંપવામાં આવ્યું છે। ગૃહ રાજ્ય મંત્રી સૌથી નાની ઉંમરે હર્ષસંઘવી ગૃહ રાજ્ય મંત્રી બન્યા છે અને એનો પદ જ્યારે તેઓ સંભાળી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગના એટલે કે તમામ મહત્વના જે પોલીસ ઓફિસર છે એ પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત આપને જોવા મળી રહ્યા છે। આ સિવાય એમના પરિવારના સભ્યો અને તમામ જે કેટલાક સમર્થકો છે એ પણ અહીંયા ઉપસ્થિત આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હર્ષસંઘવી નાની વયે જે ધારાસભ્ય બન્યા હતા 2012 ની અંદર, ત્યારબાદ જે છે એ સૌથી નાની ઉંમરે કે જે ગૃહ રાજ્ય મંત્રી છે એ પણ તેઓ બન્યા છે અને એની જે સાથે જે રાજનીતિ છે એની અંદર તેઓ કેટલા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે એ પણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। નવી જે સમગ્ર પરિવર્તન સરકારની અંદર થયું છે એની અંદર અલગ અલગ મંત્રીઓ, ચાહે એ રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, કેબિનેટ મંત્રીઓ હોય, એ તમામ મંત્રીઓ આજે શનિવારે જ પોતાનો પદ ગ્રહણ કરીને આજથી જ તેઓ પદ ગ્રહણ કરતા આપને જોવા મળી રહ્યા છે। હવે આ સરકાર જે નવા મંત્રીઓ છે એમની સામે અનેક પડકારો હશે, કારણ કે ગત જે તમામ મંત્રીઓ હતા એમની જે કામગીરી રહી હતી એનાથી પણ વધારે ઉત્કૃષ્ટ કામગીરી કરવી, આ સિવાય આ ચૂંટણીનું વર્ષ છે અને ચૂંટણીની વર્ષની અંદર તમામ નિર્ણયોની અંદર બરકત મળે, સારા નિર્ણયો થાય અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જેટલા પણ મંત્રીઓ, કારણ કે સતત વીટીવી સવારથી જ તમામ મંત્રીઓ જે પદ ગ્રહણ કરી રહ્યા છે એ દર્શાવી રહ્યા છે અને તમામ મંત્રીઓ પૂજા અર્ચના કર્યા બાદ પદ ગ્રહણ કરતા આપને જોવા મળ્યા છે અને એ જ દર્શાવી રહ્યું છે કે સારા સમયની અંદર અથવા તો જેમાં તેઓ આસ્થા ધરાવે છે એમની પૂજા અર્ચના કર્યા બાદ તેઓ પદ ગ્રહણ કરી રહ્યા છે, કારણ કે આગામી ચૂંટણીનું વર્ષ ને ચૂંટણીના વર્ષની અંદર શ્રેષ્ઠ ઉત્તમ કામગીરી તેઓ કેવી રીતના કરી શકે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પદ ગ્રહણ કરતા આપને તેઓ જોવા મળી રહ્યા છે। અને અત્યાર હાલ એ સીધા જ લાઈવ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે હર્ષસંઘવી પોતાના પરિવારજનો સાથે અત્યાર હાલ પદ ગ્રહણ કરી રહ્યા છે અને અત્યાર હાલ આપને પૂજા જે કચેરી છે એની અંદર જ પૂજા અર્ચના અથવા તો એક નાની વિધિ છે ગણેશજીની એનું આયોજન કર્યું છે અને એ પૂજા અર્ચના અથવા તો એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। ખૂબ મહત્વનું ખાતું ગૃહ રાજ્ય મંત્રી, કારણ કે કોઈ પણ સરકાર હોય છે અને એની અંદર ગૃહ રાજ્ય મંત્રીની એક મહત્વની ભૂમિકા હોય છે અને એ મહત્વની ભૂમિકા અદા કરતા હર્ષસંઘવી હવે આપને જોવા મળશે અને એ ભૂમિકાની અંદર તેઓ કેવી રીતના વધારે સારું કામ કરી શકે એની પર પણ તમામ નજરો રહેશે, કારણ કે પહેલા આ જે ખાતું છે એ રાજ્યના ખૂબ મોટા અથવા તો તમામ જે કદાવર નેતાઓ છે એ આ ખાતાને સોભાવી ચૂક્યા છે, ચાહે એ પ્રફુલ્લ પટેલ હોય, આ સિવાય રજની પટેલ હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે પછી ખુદ અમિત શાહ પણ ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે અને એ તમામ મોટા નેતાઓની સમકક્ષ હવે એ ખાતું જે છે એ હર્ષસંઘવીને આપવામાં આવ્યું છે અને હર્ષસંઘવી જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખૂબ નજીકના માનવામાં આવે છે। આ સિવાય સંગઠનની અંદર પણ ખૂબ સારી એમની કામગીરી રહી છે, ત્યારે આ મહત્વનું ખાતાનો પદભાર અત્યારે હાલ સંભાળતા આપને જોવા મળી રહ્યા છે અને ત્યારે એમના તમામ પરિવારજનો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સહિતના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। હવે થોડી જ વારની અંદર તેઓ પદ ગ્રહણ પણ કરશે, અત્યારે હાલ પૂજા અર્ચના ચાલી રહી છે, એના સાથે જ સમગ્ર મંત્રીમંડળ એક બાદ એક પોતાનું પદ ગ્રહણ કરી રહ્યા છે, કારણ કે સોમવારથી જે છે એ જે પદ ગ્રહણ કરવા માટેનો યોગ્ય સમય ના હોવાના કારણે તમામ મંત્રીઓને આજે જ પદ ગ્રહણ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને એ જ પ્રમાણે તમામ મંત્રીઓ હવે પદ ગ્રહણ કરી રહ્યા છે। મોટાભાગના મંત્રીઓએ પોતાનું પદ ગ્રહણ કરી લીધું છે, જ્યારે અત્યાર હાલ 12 વાગ્યાનું મુહૂર્ત જે છે એ શુભ માનવામાં આવતું હોવાને કારણે એ હવે એક બાદ એક આ મંત્રીઓ 12 વાગ્યા બાદ પણ પદ ગ્રહણ કરતા આપને જોવા મળી રહ્યો છે। અત્યાર હાલ હર્ષસંઘવી પૂજા અર્ચના એમની ઓફિસ ની અંદર ચાલી રહી છે। તુરંત નરેન્દ્ર, ટીવી સ્ક્રીન પર આપણે દર્શકોને દર્શાવી રહ્યા છે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હોય, હર્ષસંઘવી હોય, ગૃહ રાજ્યમંત્રી કે રાઘવજી પટેલે, તમામ લોકોએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે, પોતાની ઓફિસમાં તેઓ બિરાજમાન થઈ ચૂક્યા છે। અને કયા મંત્રીઓ પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ, કોને કઈ કેબિન ફાળવવામાં આવી છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે।
સ્વર્ણિમ સંકુલ વન છે ત્યાં તમામ જે કેબિનેટ મિનિસ્ટર છે 10 કેબિનેટ મિનિસ્ટર એમને કબીન ફાળવવામાં આવી છે અને ત્યાં જ ચોથો માળ છે ત્યાં જ મુખ્યમંત્રીનું કાર્યાલય છે અને એ સિવાય તમામ મહત્વના જે ઓફિસર અથવા તો જેમને મંત્રાલય સોંપવામાં આવ્યા છે જેમ કે નાણાં મંત્રાલય છે રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવ્યું છે અને એમને જે કેબિન છે એ કેબિન જે છે એ ઉપમુખ્યમંત્રી જે હતા નીતિનભાઈ પટેલ એમની કેબિન સોંપવામાં આવી છે અને એની જે બાજુની અંદર રાઘવજી અને એ આ સમગ્ર સ્વર્ણિમ સંકુલ વન છે ત્યાં તમામ 10 કેબિનેટ મંત્રીઓને કેબિન સોંપવામાં આવી છે અને પૈકીના મોટા ભાગના મંત્રીઓ અત્યારે હાલ પદ ગ્રહણ કરતા આપને જોવા મળી રહ્યા છે. જયારે સ્વર્ણિમ સંકુલ 2 છે ત્યાં સ્વતંત્ર હવાલો જે 5 મંત્રીઓને સોંપવામાં આવ્યો છે રાજ્યકક્ષાના તેમને કેબિન ફાળવવામાં આવી છે અને એ સહિતના બીજા અન્ય જે 9 રાજ્યકક્ષાના મંત્રીઓ છે એમને પણ સ્વર્ણિમ સંકુલ 2 જે છે આવેલું છે 2 એની અંદર આપવામાં આવી છે. અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે એ સ્વર્ણિમ સંકુલ 2 ના છે કે જ્યાં રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીને મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને એમની કેબિન અથવા તો એમની કચેરી અહીંયા છે અને સહિતના અન્ય જે 12 રાજ્યકક્ષાના મંત્રીઓ છે એમને પણ આ 2 નંબરની જે કચેરી છે એની અંદર કેબિન ફાળવવામાં આવી છે. મનીષા વકીલ હોય, જગદીશ પંચાલ હોય કે પછી બ્રિજેશ મહેજા એ સહિતના તમામ સભ્યો છે કે જેમને અત્યારે હાલ પદ ગ્રહણ કર્યું છે અને એક બાદ એક તમામ સભ્યો મોટાભાગના જે મંત્રીઓ છે એ આજે જ પદ ગ્રહણ કરી લેનાર છે કારણ કે સોમવારે યોગ્ય મુહૂર્ત પદ ગ્રહણ કરવા માટેનું ના હોવાનું સૂચવવામાં આવ્યું છે અને એના જ કારણે ગઈકાલ મોડી રાતથી જ તમામ સભ્યોને ફોન કરી દેવામાં આવ્યા હતા અને તમામ મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી દેવા માટે સૂચના આપવામાં આવી છે એના જ કારણે. કારણ કે પહેલા એવું લાગતું હતું કે સોમવાર બાદ કારણ કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો એટલે તમામ સભ્યો પોતપોતાના વિસ્તારની અંદર હતા અને શનિ રવિ તેઓ જનસંપર્ક અથવા તો શુભેચ્છાઓ માટે પોતાના વિસ્તારની અંદર રહે એ શક્યતા લાગતી હતી, પરંતુ આ મુહૂર્તના કારણે જ તમામ સભ્યો આજે જ પહોંચી ચૂક્યા છે અને આજે આ શુભ મુહૂર્તની અંદર પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને પૂજા અર્ચનાની સાથે જ પોતાનું પદ ગ્રહણ કરતા પણ તમામ સભ્યો આપને જોવા મળી રહ્યા છે. સુરત નરેન્દ્ર, ધન્યવાદ વિગતો માટે.